श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनउ रघुवर बिमल जस जो दायक फलचार बुद्धिहीन तनु जान के सुमिरउ पवन कुमार बल बुद्धि विद्या देहु मुहि हरहु कलेश विकार। सर्व दर्शक मित्रों सुप्रभात जय गणेश। वीटीवी विशेष रजूआत खास कार्यक्रम अपना माटे भविष्य दर्शन ज्ञान आध्यात्मिकता ने ज्योतिष नो आ त्रिवेणी संगम। मित्रों आज बात करनी छे कि परिवार नी अंदर गृहस्थी नी अंदर ज्यारे कोई त्रुटि अनुभवाती होय त्यारे संतानोनी साथेनी वात होय पति पत्नी ना दाम्पत्यनी सुखाकारीनी वात होय त्यारे पारिवारिक सुखमां क्यां अड़चणो आवे छे एना कारणो शुं होय छे के ग्रहोनी दृष्टिए शुं करवा जोईए एना उपायनी पण आपणे वात करी छे। बारे बार राशिना जातकोनो केवो रहेशे आजनो दिवस, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધી જ વાત કરીએ। પણ એ પહેલા શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। આજે 11/8/2023 વાર છે શુક્રવાર, મહાલક્ષ્મીજીનો વાર છે। એમાંય શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આજે 11 છે, સૌથી મોટી તિથિ માનવામાં આવે શ્રાવણ મહિનામાં। આ અધિક શ્રાવણ છે, મતલબ અધિક મહિનાની 11 ખૂબ જ પવિત્ર માનવામાં આવે। તો મૃગશીર્ષ નામનું નક્ષત્ર, વ્યાઘ્રાત નામનો યોગ અને બહુ નામનું કરણ પણ છે આજે। રાશિનો ચંદ્રમા અત્યારે ચાલે છે, વૃષભ રાશિ છે। વૃષભ રાશિ એટલે જેના અક્ષર છે બ વ ને ઉ, પણ આ રાશિ બદલાય છે 4:57 પછી। તો પછી આવે છે મિથુન રાશિ જેના અક્ષર છે ક, છ અને ઘ। તો 4:57 સાંજે જ્યાં સુધી જેનો જન્મ થાય તેની રાશિ રહેશે વૃષભ, અને ત્યારબાદ મિથુન રાશિની શરૂઆત થશે। આ થયું આજનું પંચાંગ। જય ગણેશ। મિત્રો ઘણી વખત આપણે જોઈએ છીએ જીવનમાં સુખને મેળવવા માટે ખૂબ જ પ્રયત્ન કરવા પડે અને દુઃખ આપોઆપ આવી પડે છે। ઘણી વખત આપણે ઈચ્છીએ ત્યારે સુખને, ઘણી વખત આપણે ઈચ્છીએ ત્યારે દુઃખ નથી આવતા। તો આ બધા કારણો કઈ રીતે આપણે જાણી શકીએ? ખાસ કરી આજે વાત કરવી છે આપણે, તમારો આપણો જન્મ થાય એ કુંડલીમાં પહેલું સ્થાન છે, અને પહેલા સ્થાન પછી તરત જ જે બીજું સ્થાન કુંડલીમાં જોવામાં, 12 ભાવ કુંડલીમાં માની લેહો, 12 ભાવની અંદર જે બીજો ભાવ જે છે ને એ બીજો ભાવ પરિવારનો ભાવ છે। અને પરિવારનો ભાવને તમે જોજો, એને મારક સ્થાન પણ કહ્યું છે, કારણ કે બીજું અને સાતમું સ્થાન એ મારક સ્થાન છે જન્મકુંડલીના આધારે જોવા જઈએ તો। અને એના સ્વામીને પાછો બુધ કયો છે, એનો મારક જે કારક ગ્રહ છે એ બુધ છે। તો એનો મતલબ એવો થાય કે કુંડળીને જોયા પછી મારે પરિવારની વાત જો આવતી હોય, કોઈ પણ વસ્તુ જોવાની હોય, તો મારે બુધને જોવો પડશે, મારે કુંડળીમાં બીજા સ્થાનને જોવું પડશે। તમે જોજો હંમેશા એમ કે મોભને બે ખીલા વધારે હોય, આપણે કહેવત કહીએ ને, ઘરમાં જે વડીલ હોય ને, વડીલ કાયમ સહન જ કરતો હોય, એ પિતાના સ્વરૂપે વડીલ હોય, પિતા નીકળી જાય પછી મોટા ભાઈના સ્વરૂપે વડીલ હોય, એવા સમયે ક્યાંક ક્યાંક માં પણ ઉત્તરદાયિત્વ નિભાવતી હોય છે, અને એના કારણે પારિવારિક જવાબદારીની અંદર પોતાના સુખને જતું કરી અને પરિવારના સુખને પ્રાધાન્ય આપવાવાળા અસંખ્ય પરિવારો આપણે જોયા છે। કળિયુગની કદાચ થોડી વાત અલગ છે, હું અને મારું એ નીતિની અત્યારે કદાચ વાત આવતી હોય છે, પણ પરિવારની જયારે વાત આવતી હોય ત્યારે શાસ્ત્ર એમ કે ધન્યો ગ્રહસ્થ આશ્રમ, અને એમાં પાછા નિયમો બધા, પત્ની આવી હોય તો સારું સુખ મળે, જે સખાઓ આવા હોય તો સારું સુખ મળે, પુત્ર આવા હોય તો સારું સુખ મળે, એવી આખી વ્યાખ્યા બતાવવામાં આવેલી। તો એનો મતલબ એવો થાય કે ગ્રહસ્થ આશ્રમને ધન્ય બનાવવા માટે, પરિવારને જોડવા માટે આપણી જન્મકુંડલીમાં કયા ગ્રહો મજબૂત હોવા જોઈએ। બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે મિત્રો। પરિવારને જોડવા માટે શું કરવું જોઈએ? તો પરિવારને જોડવા માટે પ્રથમ તો વાણીનો વિનિમય જયારે કરતા હોઈએ ત્યારે, વાણીનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે, એ વાણી હંમેશા સાલસ હોવી જોઈએ, એ વાણી દંભ રહિત હોવી જોઈએ, એ વાણી પ્રિયકર હોવી જોઈએ। કારણ કે પ્રિય બોલવું અને સજ્જનતા દાતારી સુર પંથ એ તો અભ્યાસે ન મળે, બિનુ કૃપા ભગવાન, તમારી જવાબદારી છે, સાથે પ્રેમ ભળેલો છે તો સમજી લો જવાબદારી તો બાખુબી વહન કરી શકશો, પણ તમારી જવાબદારી છે અંદર પ્રેમ નથી તો ક્યાંક ને ક્યાંક તમારી જવાબદારીમાં તમને ત્રુટિ અનુભવાશે। અને કોઈ પણ વસ્તુ, હવે એક નાનકડી 14 વર્ષની દીકરી પર્વત ચડતી હતી અને એના કાંખની અંદર એક નાનું છોકરું હતું, કોઈ ઋષિ મુનિ કે કોઈ સાધુ સંત ત્યાંથી નીકળ્યા હશે અને સાધુએ પૂછ્યું કે બેટા આને તને ભાર નથી લાગતો કેમ, અમે અમારી પાસે આટલી જ વસ્તુ છે અને છતાંય આ પર્વત ઉપર ચડતા ચડતા અમને ભાર લાગે છે, અમે થાકી જઈએ છીએ, તને થાક નથી લાગતો, આ તેડો તને થાક નથી લાગતો? અને એ 14 વર્ષની નાનકડી દીકરીએ જે જવાબ આપ્યો એ મને તમને ખૂબ સમજવા જેવા જવાબ છે। એને શું કીધું ખબર છે? આ ભાર નથી ભાઈ, આ મારો ભાઈ છે। તો આ વૃત્તિ જે છે એ તમારી પારિવારિક જીવનને, આ મારું છે, હે આ મારો પરિવાર છે, આ મારો પુત્ર છે, આ મારી પત્ની છે, આ મારી માતા છે, આ મારા પિતા છે, આ મારી બહેન છે, આ મારો વ્યવહાર છે, આ પરિવારને જોડવા માટે કદાચ જો કોઈ પ્રયત્ન કરવાની ઈચ્છા હોય તો પ્રથમ તો વાણી દ્વારા આપણે એનો વ્યવહાર કરી શકીએ। બીજી વસ્તુ તમને કહું, કુટુંબમાં વિખવાદોનું મૂળ કારણ શું? આપણે જયારે કંઈ પણ વસ્તુ બોલતા હોઈએ ત્યારે
हमेशा जो बुध एटले वाणी वाणी द्वारा हमेशा बधा तकलीफो थती होय छे। वाणी ऐसी बोलीए मनका आपा होय, ओरको शीतल करे खुद भी शीतल होय, बराबर छे ने। घणी बधी आ वाणीना तो बहु असंख्य दृष्टांतो आपणा शास्त्रमां आपवामां आवेला छे। एक नानकड़ी कटु वाणी ए महाभारत सर्जी सके छे, एक नानकड़ी एक खोटी एक वाणी बोलाई जाए त्यारे मोटा मोटा कांत सर्जी सके छे। तो आ वाणीनो जे प्रभाव छे, ए वाणीनो प्रभाव ए माणसनी जीभ द्वारा आवे, अने ए वाणीने कारक ग्रह तरीके बुध छे, અને બુધ એ સરસ્વતી માં ભગવતી જગદંબાનું આરાધ્ય છે। તો એનો મતલબ તમે એક વસ્તુ પછી માર્ક કરજો, બુધને પોતાનું કોઈ પ્રતિનિધિત્વ અસ્તિત્વ નથી। બુધ જેની સાથે જાય એવો થઈ જાય, બુધ જો સૂર્ય સાથે જાય તો બુધાદિત્ય યોગ બની જાય, બુધ મંગળ સાથે બને તો પરાક્રમી વાણી અને ઉચ્ચારાય, બુધ જયારે શનિ સાથે બોલે ત્યારે વાળવાનો ટોણા મેણા મારવા વાળો બને, બુધ જયારે રાહુ સાથે યુતિઓમાં ત્યારે મગમાં ધોકો મારે જેને કહીએ ને, બધાની વાતોમાં એ પછી કહેતા નહીં ભગો બોલ્યો નહીં, આવી બધી વાતો ઉભી કરાવડાવે। તો કુટુંબમાં વિખવાદોનું મૂળ કારણ વાણી હોઈ શકે। બીજું તમને એક વસ્તુ કહું, એ વાણીને દૂર સારી બનાવવા માટે એ બુધ કુંડળીમાં પવિત્ર હોવો જોઈએ। બીજું તમને કહું, આપણે કોઈ પણ જગ્યાએ બોલતા હોઈએ ને, ઘણી વખત તમે જોજો કે આપણે બેડરૂમ હોય, આપણો ડ્રોઈંગ રૂમ હોય, આપણું કિચન હોય, જ્યાં તમે વારંવાર એક વસ્તુનું રટણ કરો ને પછી એનું બંધારણ થઈ જાય। અને એમ કે શબ્દ બ્રહ્મ છે, શબ્દનો ક્યાંય કોઈ કોઈ પેલું નથી, શબ્દ હંમેશા તમે એટલા માટે કદાચ આકાશવાળી કોઈ પણ જગ્યાએ તમે જોજો, અહીંયા બેઠા બેઠા બોલીએ છીએ ને તમે તમે ઘરમાં આપણી શકો છો, એનો કારણ કે આ બ્રહ્મ છે। અને અત્યારે નહીં, તમે 5 વર્ષ પછી પણ આ યુટ્યુબની અંદર અથવા કોઈ પણ રીતે તમે અમને સાંભળી શકો છો, તો અમે તમને સાંભળી શકીએ, મતલબ એનો ક્યાંય નાશ નથી। વાણી હંમેશા એમ કહેવાય છે કે વાણીનો ક્યાંય નાશ નથી। તો એ તો મતલબ કે વાતાવરણ વાણી દ્વારા જે બંધાય કેવું બંધાય। એક સમય એવો હતો કે સવારમાં ઘરમાં જયારે ઉઠવામાં આવે પહેલા સ્નાનાદિ કર્મ કરતા હતા આપણે, સવારમાં ઉઠ્યા પછી કોઈ પણ વસ્તુને સ્નાન કર્યા વગર આપણે સ્પર્શ નહોતા કરતા। શું કામ કે આપણને ખબર છે કે આખી રાત્રિ દરમિયાન શરીર છે ને મરદાની જેમ પડ્યું હોય, હે, આપણને ખબર નથી કે આપણે જીવીએ છીએ મર્યા છીએ, આપણને ખબર નથી કે આપણે શું છીએ, કોણ છીએ, કોના દીકરા છીએ, આપણી પાસે શું પડ્યું છે, આપણે કોની પત્ની કે કોના પતિ છીએ, આપણને કાંઈ ખબર નથી હોતી। ઊંઘી ગયા પછી માણસને કાંઈ ખબર નથી હોતી, મતલબ મૃત્યુ તુલ્ય આપણે કહેવાય, પણ એ શાંતિમય વાતાવરણ આપણને મળે છે, ઊંઘ આપણને શાંતિ આપે છે। સવારમાં ઉઠીએ એટલે પછી સ્મૃતિ આવી જાય, સ્મૃતિ આવે પછી ખબર પડે કે ભાઈ આ મારું ઘર છે, આ હું છું, આ મારો પરિવાર છે। તો એ પછી તરત જેમ કે સ્મશાનમાંથી આવ્યા પછી વ્યક્તિને તરત સ્નાન કરવું પડતું હોય છે, એ જ પ્રમાણે સવારમાં આખી રાત દરમિયાન મળતું, તમે જોજો મોઢામાંથી લાળ નીકળતી હોય, ઘણી વખત હુતા હુતા મોટા મોટા મોઢા ખુલ્લા રહી ગયા હોય, જેના આવા ઘણા બધા અસંખ્ય વસ્તુ આપણને જોવા મળે, બરાબર। તો એવા સમય એમ કહેવાય છે કે સ્નાન કરવું પડે ફરજિયાત છે। હવે સ્નાન કરતી વખતે આપણે જે વસ્ત્ર ધારણ કરતા હોય છે, સવારમાં નવા સારા વસ્ત્રો ધોયેલા પહેરતા હોય છે, બને ત્યાં સુધી બાથરૂમમાં જ આ વસ્ત્રોને આપણે રાખવા, કોઈ પણ વસ્તુનો સ્પર્શ ન કરવો, ખાસ કરી ગૃહિણી ગૃહમુચ્યતે, દીકરીઓ જયારે પરણીને સાસરે જાય ત્યારે આ નિયમ જો થોડા પાડી લે ને તો પિતૃઓ પણ રાજી રહે, પરિવાર પણ રાજી રહે, અને સાથે સાથે પોતાને એટલો આનંદ મળે કે વાત ના પૂછો। તો એ પ્રમાણે શરીરને શુદ્ધ કરવા માટે સ્નાનની જરૂર છે, અને એ પછી તરત જ મનને શુદ્ધ કરવા માટે પરમાત્માના ચિંતનની જરૂર છે। એટલે તમે જોજો આમ ચોટલો આંબોળો બાંધેલો હશે, પાણી અંદરથી ટપકતું હશે, અને એવા જ સમયે એ દીકરી જયારે પુત્રવધુ તરીકે ઘરમાં પ્રવેશ કરે ત્યારે પિત્રોને યાદ કરીને એનો દીવો કરતી આપણને જોવા મળે, પાણી અરે દીવો કરતી આપણને જોવા મળે, તુલસી ક્યારે દીવો કરતી આપણને જોવા મળે, આ બધું જ થઈ જાય। ઘરમાં થોડા ઘણા કામ પતાવી દેવ દર્શન કરવા માટે જાય, પીપળાની પ્રદક્ષિણા કરે પછી પીપળાને દીવો કરતી જોવા મળે, સવારમાં ઉંબરો ધોઈ નાખે, ઉમરાને ચાંદલા કરીને શુદ્ધ કરી નાખે, ઘરમાં સવારમાં એમ કહેવાય કે રાત્રિ દરમિયાન જમના પગલાઓ ઘરમાં પડી ગયા હોય એટલે સવારમાં જમના પગલા ભૂંસવા પડે, એટલે ઉઠીને પેલો કચરો વાળવાનો નિયમ છે। આપણે ઘણા અત્યારે 11-11, 12-12 વાગે વારી છે, અથવા તો પેલા કામવાળાની રાહ જોઈએ છીએ કે કામવાળો આવશે ત્યારે વાર છે। તો આ વસ્તુ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક કૌટુંબિક વિખવાદોની અંદર આ કારણભૂત નથી બનતું, આ વસ્તુ જોવાની ગામડાની અંદર પણ આ વસ્તુ બનતી, આપણે શહેરની અંદર ગામડામાં આ વસ્તુ બનતી જાય। સવારમાં ઉઠીએ એટલે એમ કહેવાય કે જમના પગલા પડી ગયા, આવું આપણે આપણે ડોશી પુરાણ કહેતું, અને એવા સમયે જમના પગલા ભૂસવા હોય તો તમારે કચરો વાળવો પડે। તો આ વસ્તુને ધ્યાનમાં રાખવામાં કૌટુંબિક વિખવાદોની અંદર આ નાના મોટા કારણો તો શું આપણને કન્નડતા નથી ને। હે, બીજી વાત તમને વસ્તુ કહું કે કોઈ પણ જગ્યાએ વારંવાર તમે વારંવાર કજિયા કંકાસ કરતા હોય પછી તમે ત્યાં જાઓ ને તમે બીજું હુજે જ નહીં, આ કજિયા કંકાસ સુજે, એટલે આપણું શાસ્ત્ર શું કહે છે, બેડરૂમની અંદર જ્યાં તમારે સુવાનું હોય ત્યાં સુંદર મજાના ચિત્રો હોવા જોઈએ, તમે જયારે પ્રવેશ કરો ત્યારે એમ કહે છે કે વાતાવરણ મધમધતું હોવું જોઈએ, સુંદર મજાની પુષ્પો હોય, આ બધું આપણે બધું લખ્યું છે આપણે, હે, એક સુંદર મજાની તમને ગમતી કોઈ આકૃતિ પ્રકૃતિ હોવી જોઈએ જેના કારણે તમે જોવો ને તમારું દિલ ઠરે। તો આ બધી વસ્તુઓ આપણને કહેવાય કપૂરની ગોટી પ્રગટાવવામાં આવે તો એમ કહેવાય છે કે એ દરેક પ્રકારે કોઈ પણ નેગેટિવ બેક્ટેરિયા છે બેક્ટેરિયા આપણા દૂર થાય।
તમે જોજો આપણે જવારા વાવતા હોઈએ છીએ, વાવીએ છીએ ને જવારા. કોઈપણ જગ્યાએ આપણે નવરાત્રી કરીએ ત્યારે જવારા વાવીએ છીએ, કોઈપણ કથા હોય ત્યારે જવારા વાવીએ છીએ, કોઈપણ સારા પ્રસંગો ઉજવતા હોય ત્યારે જવારા વાવીએ છીએ. ક્યારેક ક્યારેક એ જવારા વાવી અને સાત સાત આઠ નવ નવ દિવસના માંડવાઓ નાખતા હોય છીએ ત્યારે આનો જવારાનો મતલબ એવો થાય કે નેગેટિવ બેક્ટેરિયાને દૂર કરી અને પોઝિટિવ તમને પ્રાપ્ત કરાવડાવે છે વિચારો, અને એટલા માટે આપણે એને વાવતા હોઈએ છીએ. ખાલી વૈજ્ઞાનિક કારણો પણ છે, આપણું ધર્મ અને શાસ્ત્ર અર્થ તો જોડાયેલા છે, પણ વિજ્ઞાન પણ એમ કહે છે કે જવારા વાવવાથી એ ઘરની અંદર પરમ શાંતિ જળવાય છે, અને સાત દિવસ નવ દિવસ કે અગિયાર દિવસ કે જે કઈ શક્તિ ભક્તિ પ્રમાણે આપણે જવારા વાવતા હોય ત્યારે એના આપણને સારા પરિણામ પ્રાપ્ત થતા હોય છે. ઘરની અંદર નૈઋત્ય ખૂણામાં દરરોજ સાંજે માટીના કોડિયામાં સરસિયાના તેલનો જો દીવો થાય તો એ ઘરની અંદર શાંતિ મળે છે. ઈશાન ખૂણામાં મંદિર હોય, દરરોજ સવાર ને બપોર સાંજ ત્રણ ટાઈમ ત્યાંના દર્શન થતા હોય, સવાર સાંજ ત્યાં દીવાને ધૂપ થતા હોય, અને એના કારણે એ દીવાને ધૂપના કારણે, અગરબત્તીની વાત નથી કરી, અહીંયા ધૂપની વાત કરી છે, અગરબત્તીની અંદર જે વચમાં જે સળી આવે છે ને, સળી વાંસની આવે છે, અને વાંસનો ક્યાંય બાળવામાં ઉપયોગ થતો નથી, અમુક પ્રકારના એવા કંઈક અંદરથી નીકળતા હોય છે કે જે ક્યાંક સ્વાસ્થ્યની બાબત વિજ્ઞાન કહે છે ભાઈ કે અવરોધ ઉભા કરતા હોય, એટલે ધૂપની વાત કરી, અગરબત્તીની વાત નથી કરી, પણ આપણને તો હાથ પડ્યું હથિયાર એટલે આપણે તો એનો ઉપયોગ કરી નાખીએ, અને પછી ઘરમાં એ જ એવા ધુમાડા કરીએ ને કે આપણને ઘરમાં રહેવાની ઈચ્છા ના થાય, બરાબર. પણ હંમેશા એમ કહેવાય છે કે ગુગળનો ધૂપ કરવામાં આવે તો માનસિક શાંતિ ત્યાં પ્રાપ્ત થાય છે, નેગેટિવ બેક્ટેરિયા દૂર થાય છે. કૌટુંબિક વિખવાદોના મૂળ કારણની અંદર ઘરમાં રહેલું વાતાવરણ પણ ક્યાંક ને ક્યાંક આપણને તકલીફ આવે છે. બીજી વસ્તુ તમને કહું કે આપણે ગમે એટલા કામ કરીએ પરિવારની અંદર, પરિવાર સાથે છતાં અબજસ આપણને મળે તો આ અબજસના કારણો શું, કૌટુંબિક અશાંતિ મળતી હોય ત્યારે કૌટુંબિક અશાંતિના મૂળ કારણો કયા, તો તમે કાયમ તમે જોજો કે કોઈપણ સંગીતવાળા જયારે સંગીત વગાડતા હોય ત્યારે એના એના સૂર અને લયથી વાગતું હોય છે. એવા ગ્રહસ્થાશ્રમનું સંગીત એવું છે કે ગમે ત્યારે ગમે તે રીતે વાગે. એના માટે કૌટુંબિક અશાંતિના મૂળ કારણની અંદર સમયે શું કરવું એ જો મહત્વ આપણને સમજાઈ જાય, અને આ વસ્તુ આપણને બુધ સમજાવે છે, બુધ વાણીનો કારક, બુધ બુદ્ધિનો કારક, બુધ જ્ઞાનનો કારક, માટે મારે આપણે વાત કરવી છે કે બુધ જયારે કુંડળીની અંદર બીજા સ્થાનનો કારક ગ્રહ બનતો હોય ત્યારે બૌદ્ધિક કોઈપણ પ્રકારના કામકાજ કરવાના હોય, કોઈપણ સાથે વાર્તાલાપ કરવાનો હોય, કોઈપણ સાથે કામકાજ કરવાનું હોય, ઘરમાં અશાંતિનું વાતાવરણ થાય તરત વાતને ટર્ન આપી દઈ અને શાંતિ તરફ પ્રયાણ કરવાનું હોય, કોઈપણ વ્યક્તિ ઘરમાં ખોટું બોલતો હોય તેને યોગ્ય જગ્યાએ વાળવાનું હોય, આ બધું બુધ દ્વારા આપણને જોવા મળે છે મિત્રો. અને કદાચ તમારા પરિવારમાં કોઈપણ વ્યક્તિનો બુધ અશાંત હોય, વિદ્યાર્થી સારી વિદ્યા પ્રાપ્ત નથી કરી શકતા, બુધ અશાંત છે, તો એના માટે પણ નોકરિયાત વર્ગને ઘરની અંદર કે બહારની અંદર કદાચ અશાંતિનો અનુભવ થાય છે તો એ પણ પરિવારથી ક્યાંક ક્યાંક પીડા નથી પામતો ને, તો એ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી રહી. અને એટલા માટે મને લાગે છે બુધવારના દિવસે ભગવાન ગણપતિને આપણે ધરો ચડાવીએ છીએ, મંગળવારે ગણપતિની પૂજા કરીએ પણ ધરો ચડાવવાની વાત આવે ત્યારે બુધવારે ચડાવીએ છીએ, ગાયને લીલું ઘાસ ખવડાવવાની વાત આવતી હોય ત્યારે બુધવારે આપણે ગાયને લીલું ઘાસ ખવડાવીએ છીએ. ગાયને લીલું ઘાસ ખવડાવવાની આપણી પાસે ક્ષમતા નથી, તો લીલું ઘાસ મળતું નથી, તો આવા સમયે મગ, રોટલી અને ગોળ એ ગાયને ખવડાવતો મગનો રંગ પણ લીલો થયો, તો આ બધી વસ્તુઓ બુધને આભારી છે મિત્રો. અને એટલા માટે કહેવાય છે કે ખાતા પહેલા અને ખાઈને પછી આ બે રોટલી એવી મૂકી રાખવી કે ગાય માટે અને કૂતરા માટે કાઢવી, એનો મતલબ ઘરમાં જેને શાંતિ જોઈતી હોય એને પ્રથમ રોટલી જે બનાવેલી હોય એ પ્રથમ રોટલી ગાય માટે કાઢી નાખવી, અને છેલ્લી રોટલી જે બનાવે એ છેલ્લી રોટલી કૂતરા માટે કાઢી નાખવી. બીજી વસ્તુ તમને કહું, ઘરની અંદર અશાંતિનું વાતાવરણ વારંવાર નિર્માણ થતું હોય, કોઈ અન્ય વ્યક્તિઓ આપણને આવીને અશાંતિ આપતા હોય, પરેશાની આપતા હોય, આપણે ચાલુ ગાડીની અંદર કોઈ પંચર કરતા હોય, આવા સમય શું કરવું જોઈએ કે ઘરની અંદર બહેન જયારે શનિવારના દિવસે કોઈ રોટલી બનાવે તો રોટલી એક બાજુ જેને ચેડવે શેકે અને પછી ઉતારી લે, થોડીક ઠંડી થાય પછી એને સરસિયાનું તેલ લગાવે અને એને થોડો ગોળ, એક જ બાજુ ચેડવવાની રોટલી અને જે ચેડવેની જગ્યા છે ત્યાં ગોળ મૂકી અને એનું ભીંડલું વાળી અને જો ગાયને ખવડાવી દેવામાં આવે તો દર શનિવારે આ પ્રમાણે કરીએ તો આપણને શાંતિની પ્રાપ્તિ થાય. બુધનું રત્ન ધારણ કરવાથી પણ એમ કહેવાય છે કે બુદ્ધિબળનો વધારો થાય છે અને એના કારણે અશાંત થતું મન શાંતિ અનુભવે છે. બુધવારના દિવસે ભગવાન નારાયણની ઉપાસના કરવામાં આવે, પીપળે જળ ચડાવવામાં આવે, પીપળાની પ્રદક્ષિણા કરવામાં આવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવામાં આવે તો પણ આપણને શાંતિની પ્રાપ્તિ થતી હોય છે. શાંતિ મેળવવા માટે ઘણા બધા રસ્તાઓ છે, અશાંત થવું હોય તો કોઈ રસ્તો નથી, શાંતિ ના મળે એટલે અશાંતિ આવી જાય આવી જાય ને આવી જાય. વધારે પડતી કહેવાય કે વધારે પડતી મહત્વાકાંક્ષા પણ વ્યક્તિને નુકસાન કરતી, અશાંત નિર્માણ થતી હોય છે, તો આવા સમય શાંતિથી પતિ જે લાવે છે એમાં સંતોષ મારી અને પત્ની જો ઘર ચલાવતી હોય અથવા બંને જો વર્ક કરતા હોય કામ કરતા હોય તો પરસ્પર પ્રીતિ દ્વારા પરિવારનું વહન કરે તો પણ શાંતિ દૂર થાય અને શાંતિનો પ્રભાવ પ્રાપ્ત થાય છે. એટલી વસ્તુ ધ્યાનમાં રાખજો કે કુંડળીની અંદર બુધ ગમે તે ક્ષેત્રમાં જો નિષ્ફળ બનતો હશે, નિરાશ તમને કરશે, શું કામ કે અશાંતિનું વાતાવરણ માણસ નિરાશ બનાવી શકે છે. એક ચાર સાત અને આઠ ને બારમાં, એક સાત ચાર અને દસમાં ભાવમાં કર્ક રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, હલો, જય ગણેશ. જય ગણેશ. હું
મારું નામ જ્યોત્સનાબેન છે, મારી બેબી માટેનો પ્રશ્ન છે. જી. એનું એની જન્મ તારીખ છે 4/10/2005. જન્મ સમય છે રાત્રિના 2:25 વાગે. બરાબર. 3 તારીખની રાત આવશે મંગળવાર. કઈ તારીખ આવશે? 4/10/2005 અને 3 તારીખની રાત આવશે મંગળવાર. બરાબર. શું પ્રશ્ન હતો? 2:25. એનો પ્રશ્ન એ છે કે એ વારે ઘડે હમણાં 1 વર્ષથી છે ને માંદી પડ્યા કરે, પેટને લગતા કઈનું કઈક થયા કરે ને, આંતરડામાં ગેસ ભરાઈ જાય છે, પછી ટાઈફોઇડ થાય, એવું કઈક નું કઈક થયા કરે છે. કુંભ રાશિ 8મી સ્થાન, 8મું સ્થાન આરોગ્યનું સ્થાન છે, 6ઠું સ્થાન રોગ અને શત્રુનું સ્થાન છે, 6ઠા સ્થાનમાં જે ગ્રહ બેઠો છે એ ધન રાશિ છે. ધન રાશિનો સ્વામી ગુરુ 4ઠા સ્થાનમાં છે, તો આ થોડી પીડા સ્વાભાવિક દેખાય છે. કારણ કે 8મા સ્થાનનો જે સ્વામી છે ને શનિ છે, અને શનિ અહીંયા કુંડલીમાં જો જોવા જઈએ તો કર્ક રાશિમાં અધિશત્રુ બની અને બેઠેલો છે દેહભાવની અંદર. તો મને લાગે છે આ એકાદ હજી ઓક્ટોબર મહિના સુધી થોડી તકલીફ હશે, કારણ કે રાહુ મેષ રાશિમાં ચાલી રહ્યો છે. મંગળ ઉપર કોઈપણ શારીરિક પ્રક્રિયાઓની અંદર જે બ્લડ સર્ક્યુલેશન કે લોહીનું પરિભ્રમણ જ્યાં થતું હોય ત્યાં નાના મોટા પેટને લગતી, આંતરડાને લગતી વાત હોય, જઠરને લગતી વાત હોય, કોઈપણ જે કહેવાય આ બધી જે કહેવાય એ બધી ગાયનેક પ્રોબ્લેમ હોય, તો આ બધી બાબતોમાં ઓક્ટોબર મહિના સુધી યોગ્ય દવા લઈને આગળ વધવું એ ખૂબ જ જરૂરી છે. પણ ધર્મની દ્રષ્ટિએ વાત કરીએ તો મંગળવારે ગણપતિ દાદાની ઉપાસના કરવાથી, ગણપતિ દાદાને ગોળનો પ્રસાદ ધરાવવાથી સ્વાસ્થ્યની બાબતમાં સુખાકારી આવશે, પણ સાથે સાથે આત્મવિશ્વાસમાં વધારો થાય, જેના કારણે રોગ વારંવાર જે ઉથલો મારતો હોય ન મારી શકે. બીજી વાત મારે આપને કહેવી છે કે સૂર્ય અને કેતુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે તૃતીય પરાક્રમ સ્થાનની અંદર, તો અહીંયા એનો જન્મ જે છે ને આસો મહિનાના શુક્લ પક્ષની એ તો પહેલા નો અર્થે થયેલો છે. બરાબર. તો આ પ્રમાણે અમાસનો અને એકમનો ભાગ આવી જતો હોવાના કારણે મહાદેવજીની અને પાર્વતીની ઉપાસના પણ દર સોમવાર કરશે તો પણ એના ભાગ્યમાં ખૂબ સારી સફળતા મળશે, એના રોગ શોકમાંથી એને મુક્તિ મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. હા, બિપિન વાત કરું છું. બિપિનભાઈ કેમ છો? હા, જન્મ તારીખ છે 23/7/1989. હા. સમય 12:45 બપોરે. બરાબર. ધંધા વિશે પૂછવું હતું કે જોઈએ એવો ગ્રોથ નથી રહેતો ધંધામાં. શું કરો ધંધો? જો કોઈ ધંધો કરવો હોય, મોબાઈલ ની 50 વર્ષ એટલે પાકટ અવસ્થા કે જેને કહેવાય, પત્ની જેની ગુજરી જાય, સંતાનોનું ભરણ પોષણની જવાબદારી જેની માથે હોય, માતા પિતાની જે સેવા કરતા હોય, અને છતાંય ક્યાંક ને ક્યાંક એને અડચણો ક્યાં ઉભી થાય છે? પોતાના ઘરને ટકાવી રાખવા માટે પૈસો નથી મળતો હોતો, મજૂરી કામ કરે અને છતાંય એને સારી સફળતા પ્રાપ્ત થતી નથી હોતી, ઘરનું પોષણ કરે. કારણ કે દરેકને એક ઈચ્છા હોય કે મારો છોકરો મારી છોડી સારું ભણે, સારી રીતે સાસરે છોકરીને વળાવીએ, છોકરો સારી પત્ની લાવે, પરિવાર હૂંફમાં જીવીએ અને એકબીજાની સાથે આનંદ કરીએ, અને પત્નીનો જે સહયોગ છે એ સતત એને એક સારું બળ પ્રેરતો હોય. પણ એવા સમયે યુવાવસ્થામાં પત્ની નીકળી જાય, એકલાય આ બધું વહન કરવું પડે, ત્યારે એનો ચિતાર શું હશે તો વિચાર કરો. એવી જ એક કુંડળી આપણી પાસે આવી છે જણસારીની. સુનિલભાઈ નામ છે એમનો, જણસારી સુનિલભાઈ છે અને એ પોતે વડનગરના છે, અને જન્મ તારીખ છે એમની 8/1/1973 છે, રાત્રે 11:00 થી 11:30 સુધીનો છે, દવાખાનામાં જન્મ થયો છે, ભાડેની દુકાન છે, મચ્છર જાળી લગાવે છે, રિપેરિંગ સ્કૂલની બેગોની રિપેર કરે છે, મહાપ્રાણે ગુજરાન ચાલે છે. હમણાં વિચાર કર્યો કે મેં શેરબજાર લેવાનો વિચાર કર્યો, તો આપ માર્ગદર્શન કરશો. બરાબર છે, કારણ કે દરેક વ્યક્તિને એમ થાય કે ક્યાં કામ કરીએ તો આપણને સારા પૈસા મળે. બીજું, મને એમાં ફાયદો થશે કે કેમ, તમારા પર મને બહુ ભરોસો છે, મારી તરફથી તમને ખૂબ જ નમસ્કાર કરું છું. મિત્ર, અમારા પણ નમસ્કાર સ્વીકાર કરો, ભગવાન ગણપતિના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય. હું ઘણો દુઃખી છું, મારી પત્ની ઓફ થઈ ગઈ છે, મારે 2 બાળકોને, મારી મમ્મીને પપ્પા છે, તો આપ જરૂરથી જવાબ આપવા કૃપા કરશો. મિત્ર, ખૂબ ખૂબ ધન્યવાદ, તમે અમારા પર આટલો વિશ્વાસ મૂકી અને જ્યોતિષના માર્ગદર્શન દ્વારા સારા ફળની પ્રાપ્તિ. ખબર છે, કુંડળીની અંદર 4 સ્થાનને પ્રબળ માનવામાં આવે, અને આપણે કહે કે સુતેલાનું ભાગ્ય સુતું, બેઠેલાનું બેઠું, ઉભેલાનું ભૂન, દોડતાનું દોડતું. ઘણી વખત મારીને તમારી કુંડળી કહી દે છે જીવનમાં શું ભોગવવાનું છે, કેટલું ભોગવવાનું, કેવી રીતનું ભોગવવાનું. હે, તો આ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે. તમારી કુંડળીમાં 4ઠું સ્થાન, 4ઠું સ્થાન એ સુખસ્થાન છે, સુખને હણવાવાળા અમુક ગ્રહો પડ્યા. હું તમને કહું, ધનરાશિની અંદર રાહુ ધનરાશિમાં નીચેનો બને, તો એક તો ધનરાશિમાં રાહુ થયો, એક કામ થોડું આપે, થોડું ના આપે, કામ કરાવડાવે, ના કરાવડાવે, કોઈ પણ વ્યક્તિ સહકાર કે સલાહ આપે તોય પણ ક્યાંક તૂટતું તમને લાગ્યા કરે. હવે પાછો એકલો રાહુ નથી, સૂર્ય સાથે જોડાયેલો છે, આ યોગને ગ્રહણ યોગ કહેવામાં આવે છે. 5મા સ્થાનથી 12મું સ્થાન, મતલબ આને કંઈક પિતૃદોષ પણ કુંડળીમાં દેખાઈ રહ્યો છે, તો આ બધા દોષોને આપણે ધ્યાનમાં રાખવા રહ્યા. બીજું કે 4ઠું સ્થાન છે ને એનો સ્વામી બૃહસ્પતિ ગુરુ સ્વરાશિસ્થ બન્યો છે, પણ એ પાછો હસ્તંગત બનેલો છે, જેના કારણે આ બધી જવાબદારી પણ આવે, થોડી પીડા પણ અનુભવાય, ધંધાકીય બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ પ્રબળ ના બને.
વાતો છે, ગાડા ભરાય. પણ હું તમને એટલી વસ્તુ કહું કે તમારો બુધ અધિશત્રુ બનતો હોવાના કારણે તમારા કર્મક્ષેત્રમાં, વ્યવસાયમાં સારી સફળતા જોઈતી હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો નિયમિત એક માળા તમે સવારમાં સૂર્યનો ઉદય થાય પહેલા સ્નાનાદિક કર્મથી પરવારી અને તમે આ એક માળા કરો. અને માળા કરતી વખતે ખાલી મોઢાની અંદર એ સાકર થોડી મોઢામાં મૂકી દો અને એ માળા તમે કરતા રહો. ગણપતિ બાપાની કૃપા થશે, ભગવાન નારાયણની કૃપા થશે, તમને ચોક્કસ સારી સફળતા મળશે. ભાગ્યસ્થાનનો સ્વામી શુક્ર છે, શુક્ર બેઠેલો છે તમારો કુંડળીમાં યોગ્ય સ્થાનમાં, મતલબ કે બેઠેલો છે અહીંયા ચોથા સ્થાનમાં, પણ રાહુ સાથે હોવાના કારણે આકસ્મિક ધનલાભની અંદર ઘણી વખત આપણી પાસે 50 રૂપિયા બચ્યા હોય, 50 રૂપિયા આપણે રોકાણ કરીએ, માનો તમે શેરબજારની વાત કરો છો, હવે શેરબજારમાં રોકાણ કર્યું પણ જાગતા ના રહે, હુતા રહ્યા તો વહી જાય, જાગતા રહીએ, આમાનામાં વળગ્યા રહીએ તો સફળતા મળે. કારણ કે શુક્ર ભાગ્યસ્થાન માલિક ચોથા સ્થાનમાં શેરબજારમાં લાભ તો આપે, પણ પાછો શુક્ર રાહુ સાથે યુતિમાં છે ત્યારે હાથમાં આવેલો અવસર પણ નીકળી જાય તો આ કહેવાય નહીં કંઈ. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખજો મિત્ર. પણ મને લાગે છે લગ્નેશ તમારો બુધ જો પાવરફુલ થશે તો ચોક્કસ તમને. હેલો, હેલો, જય ગણેશ. જય ગણેશ સર. જી હા, બીપીભાઈ બોલું છું સર. મારે મારા મોટાભાઈ માટે સવાલ હતો. હા, એમની જન્મ તારીખ છે 19/5, અરે 25/5/1970. 25/5/1970. હા, જન્મ સ્થળ છે પાટડી. સમય અને એમનો સમય છે 12 વાગે બપોરે. બપોરે પાટડી. હા, પાટડી. બરાબર, શું પ્રશ્ન હતો ભાઈ નો? ભાઈ ને કોર્પોરેશનમાં જોબ તો છે પણ એમને છે ને કઈ ઘણી બધી તકલીફો છે. તુલા રાશિનો ગુરુ અને શનિ મેષ રાશિનો ભાગ્ય સ્થાન અને તૃતીય પરાક્રમ સ્થાનમાં છે. હવે મેષ રાશિમાં શનિ નીચેનો બને પણ બુધ સાથે જોડાયેલો છે તો અહીંયા આ શનિનું બળ હોવાના કારણે વારંવાર તકલીફો રહ્યા કરે. જો ભાગ્ય સ્થાનમાં બેઠેલો છે એટલા માટે. બીજું મેષ રાશિમાં છે, મેષ રાશિમાં નીચેનો બને છે. દર રવિવારના દિવસે કુળદેવીની ઉપાસના કરવામાં આવે અને દર શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારો લાભ થાય. બીજી વસ્તુ તમને કહું, શુક્ર મંગળનો લક્ષ્મીયોગ મતલબ સારી જોબ અને સારો પગાર તો છે જ, પણ અન્ય વ્યક્તિઓના કારણે પરેશાની રહ્યા કરે, શારીરિક પીડા રહ્યા કરે, માનસિક અશાંતિ રહ્યા કરે, પરિવારમાં ક્યાંક ને ક્યાંક વિખવાદો ઉભા કરાવડાવે તો આવા સમય શનિ મહારાજનો એક મંત્ર છે, નીલાંજન સમાભાસ રવિપુત્ર યમાગ્રજમ છાયા મારતંડ સંભૂતમ તમ નમામી શનેશ્વરમ. વર્ષની અંદર 4 વખત આ જાપ કરવા અને એ મંત્ર જપની સંખ્યા છે 230 માળા એટલે 23,000 મંત્ર. તો આ કરવાથી એમને લાભ થાય. પછી શનિને લગતું જે કંઈ દાન દેવા જેવું લાગે તે આપી શકાય. બીજી વસ્તુ તમને કહું કે નીલમનું રત્ન જે છે એ જમણા હાથની બીજી આંગળીમાં વિધિપૂર્વક જો પહેરવામાં આવે તો પણ એમના કર્મક્ષેત્રમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય અને આગળ વધવાની ઉજળી તકો મળે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. મહાદેવ સાહેબ. મહાદેવ, મહાદેવ. 28/7/76 કોની છે? વાઇફની છે. હા, તો એમ કહો તો ખરા. વાઇફને સારું લાગે, મને તો કઈ વાંધો નથી. તમે દાખલા બહુ સરસ આપો છો. જન્મ સમય? જન્મ સમય 12 વાગે રાત્રે, બુધવાર. બરોબર. રાજકોટ જન્મ સ્થળ. હા, શું પ્રશ્ન? આમાં એવું છે, હેલ્થ અને વેલ્થ બે માં પ્રોબ્લેમ છે. હેલ્થ બગડે એટલે વેલ્થ બગડે, એ તો વ્યવહારિક વાત છે. હેલ્થ બગડે નું કારણ તમે તો નથી ને? ટેન્શન નથી આપતા? ના, હું નથી, હું નથી. રિપોર્ટ બોલે બધા. એને રિપોર્ટ બોલે તો વાતો તો જોઈ લઈએ કુંડળી. કારણ કે ઘરવાળીએ સંતોષી માના મંદિરમાં જઈને પ્રાર્થના કરી કે હે માં સંતોષી, મારા પતિના બધા કષ્ટો તમે દૂર કરજો, એમ કરીને પ્રાર્થના કરી. પગથિયે બેઠા તો ઓચિંતાનું કંઈક યાદ આવ્યું, પાછા માતાજીની પાસે કરી કે હે માં, મેં તને જે પહેલા માગ્યું હતું એ ફોક કરજે, મારે જોતું નથી. એટલે પાડોશન પછી બાજુ આદિ પૂછ્યું કેમ એવું કહે છે? તો કે એની પહેલી ટેન્શન તો હું જ છું, માતાજીને આશીર્વાદ મળે પહેલા તો હું જ ઉકલી જાઉં. આવું ક્યારેક? આ તો આનંદની વાત છે મિત્રો. પણ શનિ મહારાજ શુક્ર સાથે ચોથા સ્થાનમાં સ્વાસ્થ્યની બાબતમાં ક્યાંક ને ક્યાંક અવરોધ ઉભા કરાવડાવે. કારણ કે કન્યાધિપ બુધ છે, વધારે વિચારવાથી પણ માણસ દુઃખી થતો હોય છે, ઓછું વિચારવાથી અથવા વધારે વિચારવાથી. તો આ વસ્તુ વિચારશક્તિ જે છે એને થોડીક મર્યાદામાં રાખવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. મેષાધિપતિ મંગળ ચંદ્ર સાથે છે, એ વેલ્થની અંદર તો ખૂબ જ સારું છે, પણ હેલ્થની બાબતમાં છે ને એ શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ બની રહ્યો છે. કોઈ ગૌરવ બાપાનો સારો આશ્રય લેવામાં આવે અને જે પ્રમાણે રોગ હોય તો એમનું સમાધાન પણ હોય, કારણ કે સમસ્યા હોય તે સમાધાન હોય. તો શનિ અને સૂર્યના સંઘર્ષયોગના દોષનું વિધિપૂર્વક જો નિવારણ કરાવડાવવામાં આવે અને એ પછી જે શનિ અને સૂર્યના મિત્રો જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહે, પારિવારિક જીવનની અંદર સારો એક ફળ પ્રાપ્ત થાય,
ચંદ્ર જેનો સ્વામી છે એવો અંકના તમે આજે માલિક બને, મતલબ ચંદ્ર તમને દરેક રીતે અનુકૂળતા કરી આપશે, માનસિક શાંતિ આપશે, પરિવારની પ્રીતિ આપશે, સંતાનોથી લેણું આપશે, લગ્ન ન થયા હોય એવા વ્યક્તિઓને સારું પાત્ર મળે જેના કારણે દાંપત્યની સુખાકારી સારી મળે, નોકરિયાત વર્ગને સારી નોકરી અથવા જ્યાં કામ કરીએ કયા ત્યાં સફળતા મળે, ધંધાની અંદર ધીમી ગતિએ સારો ચાન્સ મળે, સફળતા મળે, આ બધું ક્યારે થાય? માતા અને પિતાના આશીર્વાદ મળે તો. તો માતા અને પિતાના આશીર્વાદ આ વર્ષે તમારા માટે ખૂબ જરૂરી છે. જેટલા આશીર્વાદ પ્રાપ્ત કરશો એટલા જ પરિણામ તમને સારા મળશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, લગ્નતિથિ છે, તમામ દંપતિને ખૂબ ખૂબ શુભકામનાઓ, ભગવાન ગણપતિની કૃપાથી પ્રાપ્ત થાય. શું લાભ કરાવડાવે, શું નુકસાન કરાવડાવે, આપણે તો આ બે જ વસ્તુ જોતા હોઈએ. લાભ એનાથી થાય કે જે કામ આપણે કરીએ છીએ એ કાર્ય અન્ય વ્યક્તિઓને. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. શુભત્વની વાત કરતા પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો, જય ગણેશ. મારી જન્મ તારીખ છે 31/8/1982 અને જન્મ સમય છે રાતે 12:30 વાગ્યાનો છે. 31/8/1982. હા, 30મી રાત આવશે. 1982 સમય સાડા 12 વાગ્યાનો છે રાતે. રાત્રે 12:30 એટલે 30ની રાત 29 છે ને? 30ની રાત અને 31ની સવાર. ઓકે. મારો પ્રશ્ન એ છે કે મારે નંગ ધારણ કરવું છે, તો મારા બિઝનેસમાં સારું પડે એ રીતે. કાપડ કુર્તી નો બિઝનેસ છે. શેનો બિઝનેસ છે? કાપડ કુર્તી નો, ડ્રેસ મટીરિયલ. હવે કાપડ કુર્તી નો? હા, કુર્તી. એટલે મારે નંગ પહેરવું તો બિઝનેસમાં બી સારું રહે એ રીતે. હા, તમે હા વ્યવસ્થિત બોલો. તમે કાપડ કુર્તી કહેજો ને, હું હમણાં પાપડ નો સમજીશ. તો લોચા પડશે ને પાછા? નહીં, કાપડ. કાપડ કુર્તી, પાપડ કુર્તી ફેર નહીં પડતો મારા ભાગમાં. પણ ધંધાકીય ક્ષેત્રમાં સારી સફળતા માટે જન્મકુંડલીમાં લગ્નેશની જો વાત કરવામાં આવે તો લગ્નેશ શુક્ર છે, શુક્ર તૃતીય પરાક્રમ સ્થાનમાં. હવે મકર રાશિ એ ભાગ્યસ્થાનની રાશિ છે. ભાગ્યસ્થાનનો સ્વામી 5મા સ્થાનમાં, તો એ તો સારો છે તમારા માટે. કારણ કે 10મા સ્થાનનો પણ માલિક બની 5મા સ્થાન બેઠેલો હોવાના કારણે સ્વતંત્ર વ્યવસાયમાં સારી સફળતા અપાવે. હવે વાત રહી ભાગીદે, કોઈ પણ વ્યક્તિ સાથે ધંધો કરવાનો હોય, કોઈ વ્યક્તિ પૈસા લાવવાના હોય, કામ લાવવાનું હોય, વસ્તુ લાવવાની હોય, પછી વેચવાની હોય, એના માટે 7મું સ્થાન જોવાય. હવે એના સ્થાનનો સ્વામી મંગળ બેઠેલો છે તમારો અહીંયા 8મા 6ઠા સ્થાનની અંદર. એ ગુરુની વીંટી પહેરવામાં આવે અને મંગળની વીંટી પહેરવામાં આવે. પણ મંગળ પેલો જે આમ ત્રિકોણવાળો આવે એ નંગ નહીં લેવાનો, આમ લંબગોળ કેપ્સ્યુલ જેને કહેવાય છે, અને એ મંગળ ત્રીજી આંગળીમાં પહેરવામાં આવે અને ગુરુ પહેલી આંગળીમાં પહેરવામાં આવે તો ચોક્કસ સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. મહેન્દ્ર, જય ગણેશ. તારીખ બાબાની 20/2/90. કોનો બાબો? મારો. સમય? સમય 19ની રાત, એટલે 1:15 વાગે. હવા 1 વાગે. હા, 1:15 વાગે. બરોબર. જન્મસ્થળ? જન્મસ્થળ મહેસાણા. બરોબર. શું પ્રશ્ન હતો બાબાનો, કહો હવે. પ્રશ્ન હતો, બાબાનો 2 વખત ધંધા કર્યા મહેન્દ્રભાઈ, કોઈ સક્સેસ નહીં થયો. પણ ભાગીદારમાં એને મેળતો નહીં, કહીએ જોજો. અને એમ કહેજો કે માટીનો ધંધો એને કરે તો માટીનો ફરીથી ફેક્ટરી કર, અને અત્યારે શેરબજારનું કરે હોય એમ કેવું રહેશે? શેરબજાર એનું કરે છે કે શેરબજારનું કરે છે? ના ના, એ પોતે કરે. ઘણા એ પેલા સવારમાં કે ધણીને કે ઉઠો, એટલે તને ખબર નહીં હું શેરબજારમાં કામ કરું છું. ઉઠે એટલે કંપની ઉઠી જઈ, પાર્ટી ઉઠી જઈ, એને ઉઠો કહેવાય. જાગો એમ કહેવાનું. દોલો હવારમાં ઘરવાળી ને આવું શીખવાડતો હતો. હવે વૃશ્ચિકાધિપતિ ભોમ ભોમ એટલે મંગળ. ધંધાકીય ક્ષેત્રમાં સારી સફળતા માટે બિના બિલગ્ન પ્રભાવ સીધી બીજા સ્થાનમાં પરિવારને સાથે રાખીને જો ધંધો કરે અથવા પરિવારનો જે વ્યવસાય હોય એ વ્યવસાયમાં ધ્યાન આપે તો એને સારી સફળતા મળે. હવે કર્કાધિપતિ ચંદ્રમાં, ચંદ્રમા કુંડીમાં વૃશ્ચિક રાશિમાં ધંધાની અંદર વારંવાર ફેરફારો રહ્યા કરે, માનસિક રીતે અશાંતિ રહ્યા કરે, જે કંઈ કામકાજ કરવાનું લેણું ના રહે. બે વસ્તુ છે, એક તો વૃશ્ચિક રાશિનો ચંદ્રમાં પણ છે, નક્ષત્ર જ્યેષ્ઠા નક્ષત્ર છે, તો મને લાગે છે ધંધામાં સારી સફળતા માટે ગુમડું થાય તો પહેલા આપણે રસી કાઢીને પછી કેમ આપણે રૂઝ આવે એના માટે ઉપરથી દવા લગાવતા હોઈએ. એ જ પ્રમાણે જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ અને સાથે સાથે વૃશ્ચિક રાશિનો ચંદ્રમાં હોવાના કારણે ચંદ્રનું રત્ન ધારણ કરે તો ધંધામાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. મંગળ, શનિ અને શુક્ર બેઠેલા ધીમી ગતિએ સફળતા મળશે. શેરબજારમાં કામકાજ કરવાનો મંગળ શુક્રને લાભ કરાવડાવશે. પણ મોટા વ્યક્તિઓ અથવા જે એના લગતા કામકાજ કરતા હોય એવા વ્યક્તિઓની સલાહ લઈને કામકાજ કરે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. આપણા વિચારો શુભ સંકલ્પ તો યુક્ત બને, પણ વાતાવરણ તો જોઈએ ને, તો એ વાતાવરણની અંદર જો અંકશાસ્ત્રનો વિચાર કરવામાં આવે તો અંક છે આજના દિવસ માટેનો 2, જે શુભત્વને આપવાવાળો અંક છે. રંગની વાત કરીએ આજે તો 2 રંગને ધ્યાનમાં રાખીએ.
એક સિલ્વર અને એક દૂધિયો, આ બંને રંગ આપણા માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. હવે સારો સમય કયો? તો કે સવારમાં 9 કલાક અને 5 મિનિટથી 10 કલાકને 47 મિનિટ સુધીનો સમય, જેને શ્રેષ્ઠ સમય કહેવામાં આવે છે. રાહુકાળનો વિચાર કરીએ તો સવારમાં 7:30 થી માંડી 12 વાગ્યા સુધીનો, તો આને રાહુકાળ કહેવાય છે, જેમાં સારા કામ આપણે કરતા નથી. દિશાની વાત કરીએ, દક્ષિણ દિશા એ શુભત્વને આપવાવાળી દિશા છે. અશુભત્વની વાત કરીએ તો એમાં અગ્નિખૂણો પણ આવે છે, એમાં નૈઋત્ય ખૂણો પણ આવે છે, તો આમાં ધ્યાન રાખીને કામકાજ કરવાનું રહેશે. બે રાશિના જાતકોએ થોડુંક સાચવવાનું રહે. એક વૃશ્ચિક રાશિ જેના અક્ષર ન અને ય છે, એક ધન રાશિ જેના અક્ષર ભ ધ ફ અને ઢ છે, તન મન ધનથી સાચવું કાકાજી, એક ખાત રાશિ છે માટે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારી ભાઈ માટે પૂછવું છે, એનો જન્મ તારીખ 24/5 અને અમદાવાદ નો જન્મ તારીખ 24/5. પણ વરહ કઈ છે કે નહી? એની 97. 24/5/1997. અને બપોર 2:30 ની વચ્ચે બપોરે. હા બરાબર. એને અભ્યાસ તો સારો કરે છે, આઈટી એન્જિનિયર થઈ ગઈ છે, પણ પ્રાઇવેટ જોબ છે. એને લગ્ન માં ક્યાંય આવે છે સગા સારા, પણ હા પાડતી જ નથી. હા નહી પડવાનું કારણ શું પૂછ્યું તમે? કારણ પૂછ્યું, એવું કશું છે નહીં. એમ પાકું? હા બરાબર. તો વાંધો નહીં કાકા. રાહુ કન્યા રાશિમાં, દેહભાવની અંદર શુક્ર અને સૂર્યની યુતિ છે ભાગ્યસ્થાનની અંદર. મકર રાશિમાં ગુરુ બેઠેલો છે 5મા સ્થાનની અંદર. તો આ થોડુંક પૂછવું વધારે સારું. બીજું, સિંહ રાશિનો મંગળ દોષ બનાવે છે, જેના કારણે લગ્નયોગમાં વિલંબ કરાવડાવે. હવે 27 વર્ષ ચાલે છે, 28 વર્ષ એટલે 6-7 મહિના આજે લગ્નને વાર છે, પછી લગ્નના યોગની શરૂઆત થાય છે. જન્મસ્થાનથી ઉત્તર દિશામાં લગ્નયોગની શક્યતાઓ. મીન રાશિ, વૃષભ રાશિ, સિંહ રાશિ અને કુંભ રાશિથી સારું લેણું છે. હવે લગ્નેશ છે, બુધ છે, તો બુધ ખાડે પડેલો હોવાના કારણે બુધની વીંટી પહેરી શકાય, મંગળની વીંટી પણ પહેરી શકાય, અથવા મંગળવાર કરી શકાય, જેના કારણે કર્મક્ષેત્ર એટલે જ્યાંથી પૈસા કમાવાના હોય, નોકરી અથવા કોઈપણ કામકાજ કરતા હોઈએ, એમાં પણ સારી સફળતા મળે અને લગ્નમાં આવતા અવરોધો પણ દૂર થાય. જય ગણેશ. બીજા એક કલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ જી. હા, હું મોરબીથી બોલું છું અને મારા બાબા માટે પૂછું તું. જન્મ તારીખ? એનું જન્મ તારીખ છે 8/9/2003 અને સમય છે 7:55. બરાબર. અને જન્મ સ્થળ છે રાજકોટ. બરાબર. એને ક્યાં યોગ છે અને કેવું રહેશે એનું ભવિષ્ય ને એ પૂછું તું. એટલે મતલબ કોઈ પ્રશ્ન નથી? પ્રશ્ન છે, પણ આમ યોગ કે આમ ગ્રહ એમ કુંડલી માં કઈ વિધિ કરાવી, ગ્રહ કે નડે દવા લેવાની? દવા નહી, એમ કે એને અહીંયા મેં પૂછ. હેલો. હા જી બોલો બોલો. એને પૂછ્યું હતું કે એને ઓલો અતિગણ નો યોગ છે, એટલે હા તો શું કરશું? એટલે તમે કયો એની વિધિ થાય કે કેટલા વર્ષે થાય એમ? બે આમાં મને તમને કહું કે હાવ નવી ગાડી હોય ને, હાવ નવી ગાડી અને સીધા તમે ગેરેજમાં લઈ જાઓ ને, તો 3-4 તો ફોલ્ટ કાઢે એમ. કાંઈ પણ ના હોય, ડોક્ટર પાસે જાઓ એટલે દવા તો તમને આપે જ, બધી જગ્યાએ હરખા નિયમો ચાલતા હોય છે બેન. પણ ગુરુ સૂર્ય બુધ અને શુક્ર સાથે યુતિમાં છે. અતિગંડ નામના યોગની પૂજામાં ફક્ત મહાદેવજીની ઉપાસનાનું મહત્વ બતાવવામાં આવેલું છે. બે યોગ હોય ખરાબ, એક વ્યતિપાત અને એક વૈધૃતિ. 27 યોગની અંદર આ બે યોગને ખરાબ માનવામાં આવે છે. બાકી દરેક નક્ષત્રમાં પણ જોજો કે રેવતી નક્ષત્ર હોય એની પૂજાનું લખેલું છે, મકર નક્ષત્રના 4થા ચરણમાં જન્મ થયો એની પૂજાનું લખેલું છે, પણ આશ્લેષા જ્યેષ્ઠા અને મૂળ આ 3 નક્ષત્રની મુખ્ય પૂજા કરવાનું લખેલું છે, એ પ્રમાણે છે. બીજું, કોઈ પણ પૂજાઓ જયારે લગ્ન થતા હોય ઢોલ વાગે ને તો સારું લાગે, બાકી દરરોજ એમ ખુલ્લા ઢોલીને કહી દઈએ કે ભાઈ દરરોજ સવારમાં મારા ઘરે ઢોલ વગાડજે, તો તારા લગ્ન તો ભલે છોકરાના 2 વર્ષ મોડા થાય, પણ દરરોજ ઢોલ વગાડે તો સારું ના, લગ્ન થાય ત્યારે ઢોલ વાગે અને તો જ સારો લાગે, ને તો પાડોશી આપણને કે ઘર ખાલી કરો. તો આ પ્રમાણે કુંડળીની અંદર વિશેષ કાંઈ જોવાનું નહીં. જયારે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક. કોઈ પણ કાર્યને મંગલકારી બનાવવું હોય તો મંગલાગૌરીની પૂજા આજના દિવસ માટે જો થાય તો વધારે સારી સફળતા મળે. કાર્યની સફળતા માટે કરેલી મંગલાગૌરીની પૂજા ખૂબ જ સારી સફળતા અપાવશે. ઘરની અંદર ચાહે નાની દીકરી હોય, ચાહે બહેન હોય, ચાહે પત્ની હોય, ચાહે માતા હોય, ચાહે કામવાળી બહેન હોય, કોઈ પણ સ્ત્રી વર્ગને દુઃખ ન થાય એના માટેનો યોગ્ય વ્યવહાર આપણા દ્વારા થવો જોઈએ, કારણ કે તો જ લક્ષ્મી ટકશે. રે માંગલ્ય લક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ તો કરજો, જેટલો થાય એટલો વધારે કરજો.
उठता बेसता जेटला मंत्र जाप थाय रे मांगल्य लक्ष्मी नमः रे मांगल्य लक्ष्मी नमः रे मांगल्य लक्ष्मी नमः खूब सारो लाभ करावड़े। बपोर पहला पहला चोखा ने दूध नू दान करजो। आज 11 छे तो सफेद दान करवाथी खूब सारी सफलता की प्राप्ति थशे। जय गणेश। मित्रों तमारो कॉल नहीं लागी सकते तो पत्र द्वारा पण तमे तमारा प्रश्न ने अमारा सुधी पहोंचता करी शको छो। पत्र लखी शको छो। लखो ने शरमावशो शुं काम। लखो एनुं सरनामुं अमारुं। આ થયું ટીવીનું। હવે રૂબરૂ જેને મળવું હોય એને સાંજે 4-7 નો ટાઈમ હોય છે। પ્રત્યક્ષ મુલાકાત સાંજે 4-7 દરમિયાન, પણ એના માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે, ફોન કરીને આવવું પડે। તમારી અમારી સગવડતા જણાય। હલો આજના આ કાર્યક્રમમાં મને રજા આપજો। આપનો દિવસ મંગલમય બને ભગવાન ગણેશજીના ચરણોમાં શુભકામનાઓ। સૌ સ્નેહી સ્વજન મિત્રોને જય ગણેશ।